ખેડા જિલ્લાના કપડવંજમાં ચેટીચાંદ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે. તો કપડવંજમાં સિંધી હિન્દુ પંચાયત સમાજ અને કમિટી દ્વારા ચેટીચાંદ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કમિટીના પ્રમુખ ચેતનદાસ લખવાણી અને ઉપપ્રમુખ કિશોર વણજાણીના જણાવ્યા અનુસાર ચેટીચાંદ મહોત્સવના આગલા દિવસે સત્સંગ, બુગી બુગી, સંગીતના કાર્યક્રમો અને સમાજના બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. તો કપડવંજ ખાતે આવેલ ખાડા ઢોર પાંજરાપોળ ખાતે પશુઓને શાકભાજી, લીલું ઘાસ, ગોળ અને લાડુ આપવામાં આવ્યા હતા. તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 27 યુનિટ બોટલો એકઠી કરવામાં આવી હતી. જવાહરનગર ઝૂલેલાલ મંદિર ખાતે 250 થી વધુ ગરીબોને ભોજનની કીટ આપવામાં આવી હતી. તો બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના રાજમાર્ગો પર ફરીને નિજ મંદિર પરત ફરી હતી અને ઝૂલેલાલ મંદિરથી શોભાયાત્રા સાંજે નીકળી હતી. ઝૂલેલાલ મંદિર ખાતે આમ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું અને અંતમાં કેનાલમાં જ્યોત પ્રવાહન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કિશોર લેખુરામ વંજાણી, સિંધી સમાજ કપડન ઉપપ્રભુ. આજના તહેવાર નિમિત્તે અમે ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજેલો, જે નિમિત્તે લેડીઝોનો તથા બાળકોનો, ગરબાનો અને નાચગાનનો પ્રોગ્રામ કરવામાં આવેલો. ગઈ રાત્રે સામૂહિક ભોજન હતું અને આજે એટલે કે ચેટીચંદના દિવસે સવારમાં ધ્વજારોપણ કર્યું અને ત્યારબાદ ગાયોને ઘાસચારો કર્યો અને ચોખ્ખા ઘીના લાડુ તથા ફળફળાદી અને શાકભાજી ગાયોને ખવડાવી અને આજે બાઇક રેલી યોજવામાં આવેલી હતી. ગાયત્રીનગર મંદિરથી ગાંધીજીના બાવલાથી લઈને ઝૂલેલાલ મંદિર જવાહરનગર અને ત્યાંથી પછી સમાપન થયું અમારે ગાયત્રીનગરની વાડીમાં શોભાયાત્રા. હા, અને ત્યાં બ્લડ ડોનેશન 27 યુનિટ થયું અને બાઇક રેલી પણ હતી અને અત્યારે ધામધૂમથી સરઘસ નીકળેલ છે અને સરઘસ પૂર્ણ થશે પછી સામૂહિક ભોજન થશે અને પૂરા ચેટીચંદના ઉત્સવનો સમાપન થશે.